हेलो स्टूडेंट, गुड मॉर्निंग, वेलकम बैक टू अनदर वीडियो। आपणे अत्यारे लिपिड नी चर्चा करीए छीए, जेमां लिपिड ना लेक्चर ना पार्ट 1 मां आपणे जोयुं के लिपिड सेना बनेला होय छे अने लिपिड ना आपणे प्रकारो पण जोयुं। हवे आजना लेक्चर मां आपणे आ लिपिड ना स्ट्रक्चर जोवाना छे अने आ लिपिड नुं जैविक महत्व शुं छे ते जोवानुं छे। क्लियर? तो आपने पहला लास्ट लेक्चर नु थोड़ू एवं रिवाइज करी लिए, पछी आपने लिपिड ना स्ट्रक्चर अने तेनु महत्व शुं छे ते जोई। तो फर्स्ट आपने बात करिए तो लिपिड जे छे ते सेना बनेला होय छे, तो अल्कोहोल प्लस फेटी एसिड, जेमा अल्कोहोल नो मात्र एक अणु अने फेटी एसिड ना एक थी त्रण अणु आवेला होय छे, जेनाथी लिपिड बने छे। ત્યાર બાદ આપણે જોઈએ લિપિડ ના પ્રકારો, જેમાં આપણે જોયું હતું સાદા લિપિડ, ત્યારબાદ બીજું આપણે જોયું હતું જટિલ લિપિડ, અને ત્રીજું જોયું હતું સ્ટીરોઇડ લિપિડ। બરાબર? હવે આ જે સ્ટીરોઇડ લિપિડ જે છે તેમાં ફેટી એસિડ તેના સ્ટ્રક્ચર માં નથી હોતું, જ્યારે સાદા અને જટિલ લિપિડ ના બંધારણમાં ફેટી એસિડ જોવા મળે છે। હવે આપણે જોઈએ વિવિધ પ્રકારના જે લિપિડ છે તેના સ્ટ્રક્ચર કેવા હોય છે। તો આપણે કેટલા કેટલા સ્ટ્રક્ચર આપણે ડ્રો કરવાના છે જોઈએ, તો તેમાં છે ફેટી એસિડ। ફેટી એસિડ માં પણ આપણે ખબર છે ફેટી એસિડ ના બે પ્રકાર છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત। હવે સંતૃપ્ત ફેટી એસિડ માં તેની અંદર કાર્બન ની સંખ્યા કેટલી છે તેના આધારે પાછા બે પ્રકાર પડે છે, ટૂંકી શૃંખલા અને લાંબી શૃંખલા। એમાંથી જે લાંબી શૃંખલા નું આપણે એક્ઝામ્પલ જોયું હતું પામિટિક એસિડ, તો પામિટિક એસિડ નું સ્ટ્રક્ચર કેવું હોય જે આપણે આજના લેક્ચર માં જોઈશું। ત્યારબાદ બીજું લિપિડ સેના બનેલા હોય છે આલ્કોહોલ ના, આલ્કોહોલ માં કયું હતું ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ। આ ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ નું એક્ઝામ્પલ માં કયો આવશે ગ્લિસરોલ। ત્યારબાદ થર્ડ છે કે આપણે જોયું હતું જટિલ પ્રોટીન ની વાત કરી હતી। ક્લિયર? આજે આપણે ગ્લિસરોલ જોયો એ સાદો લિપિડ નો પ્રકાર થયો, તો આપણે એક એક્ઝામ્પલ જટિલ લિપિડ નું પણ જોવું પડે। તો જટિલ લિપિડ માં જ્યારે લિપિડ અને ફોસ્ફેટ બંને એકબીજા સાથે જોડાઈને શું બને છે ફોસ્ફોલિપિડ, તો ફોસ્ફોલિપિડ નું સ્ટ્રક્ચર કેવું હોય એ જોવાનું છે। ત્યારબાદ ત્રીજો પ્રકાર છે સ્ટીરોઇડ, જેમાં સ્ટેરોલ અને સ્ટેરોન એ બંને ના એના પ્રકાર પડતા, જેમાં આપણે કોલેસ્ટેરોલ એટલે કે સ્ટેરોલ નું જે એક્ઝામ્પલ છે કોલેસ્ટેરોલ તેનું સ્ટ્રક્ચર આપણે જોવાનું છે કોલેસ્ટેરોલ, અને ત્યારબાદ ટ્રાયગ્લિસરાઇડ નું સ્ટ્રક્ચર જોવાનું છે, તેનું જોવાનું છે ટ્રાયગ્લિસરાઇડ। આટલા સ્ટ્રક્ચર જોવાનું છે। આપણે ફર્સ્ટ ડ્રો કરીએ પામિટિક એસિડ, જે શું છે ફેટી એસિડ છે। બરાબર? તો પામિટિક એસિડ નું સ્ટ્રક્ચર જોઈએ તો CH3, ત્યારબાદ CH2 જે છે તે ટોટલ 14 વાર આવશે, આવા CH2 ટોટલ 14 વાર થશે, અને ત્યારબાદ COOH આ જે થયું તે પામિટિક એસિડ નું સ્ટ્રક્ચર થયું। ફરીથી રિપીટ કરું છું, CH3 CH2 14 વખત 14 ટાઈમ અને ત્યારબાદ COOH। નેક્સ્ટ જોઈએ ગ્લિસરોલ નું સ્ટ્રક્ચર, તો ગ્લિસરોલ નું સ્ટ્રક્ચર આપણે લાસ્ટ લેક્ચર માં પણ ડ્રો કર્યું હતું, એકદમ સિમ્પલ છે, ત્રણ કાર્બન વાળું છે 1, 2 અને 3, CH2OH COH H અને CH2OH આ જે છે તે ગ્લિસરોલ નું સ્ટ્રક્ચર છે। ત્યારબાદ આપણે જોઈએ ફોસ્ફોલિપિડ નું સ્ટ્રક્ચર, હવે ફોસ્ફોલિપિડ નું સ્ટ્રક્ચર આપણે ડ્રો કરીએ તો કાર્બન ની સંખ્યા તેમાં પણ 3 જ હશે,
पहलो कार्बन थोड़ो यहाँ ड्रॉ करे स्पेस वधारे थाय, टोटल त्रण कार्बन वालू, आ पहलो कार्बन, बीजो कार्बन अने त्रीजो कार्बन। हवे पहला कार्बन नो आपणे ड्रॉ करे तो CH2, त्यार बाद नेक्स्ट आवशे ऑक्सीजन C(O) अने R1, त्यार बाद CH ऑक्सीजन से बाद स्ट्रक्चर आवशे C(O) अने R2। अहीं पहला R1 आवशे पछी R2 आवशे। अहीं R नो मतलब थाय छे फेटी एसिड। आपणे जे फेटी एसिड ड्रॉ कर्युं आ फेटी एसिड R ने मतलब R जे छे ते फेटी एसिड। ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ તો CH2, ત્યારબાદ નેક્સ્ટ આવશે અહીંયા શું છે આપણે ફોસ્ફોલિપિડ છે તો ફોસ્ફરસ વાળું સ્ટ્રક્ચર ડ્રો કરવું પડશે અલગ ચોકથી બતાવીએ ઓક્સિજન ફોસ્ફેટ ડબલ બોન્ડ ઓ OH અને ઓક્સિજન ત્યારબાદ CH2 CH2 એન્ડ CH3 CH3 અને CH3 આ જે સ્ટ્રક્ચર થયું તે શેનું થયું ફોસ્ફોલિપિડ શું આવશે ત્રણ કાર્બન પહેલા ડ્રો કરવાનું છે CH2 O C ડબલ બોન્ડ O R1 CH C ડબલ બોન્ડ O અને R2 ત્યારબાદ CH2 હવે અહીંયા શું છે ફોસ્ફોલિપિડ છે તો અહીંયા આપણે શું ડ્રો કરવાનું આવશે ફોસ્ફોલિપિડ વાળું એટલે કે ફોસ્ફો વાળું સ્ટ્રક્ચર ડ્રો કરવાનું થશે ત્યારબાદ CH2 CH2 એન્ડ CH3 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 આ થયું ફોસ્ફોલિપિડ નું સ્ટ્રક્ચર ત્યારબાદ આપણે જોઈએ કોલેસ્ટેરોલ નું સ્ટ્રક્ચર કોલેસ્ટેરોલ નું સ્ટ્રક્ચર જોઈએ તો તેમાં આપણને ખબર છે ફેટી એસિડ નથી હોતું તો એ સ્ટ્રક્ચર આપણે ડ્રો કરીએ તો પહેલા આપણે એક બેન્ઝીન ડ્રો કરવાનું છે સેમ એવું બીજું બેન્ઝીન ડ્રો કરવાનું છે ત્યારબાદ બીજા બેન્ઝીનની ઉપર આવી રીતે ત્રીજું બેન્ઝીન ડ્રો કરવાનું છે ત્રીજા બેન્ઝીનની બાજુમાં પાંચ બનવાનું ડ્રો કરવાનું છે ત્યારબાદ તેની ઉપર આ થયું કોલેસ્ટેરોલ સ્ટ્રક્ચર ક્લિયર શું કરવાનું છે પહેલા બે બેન્ઝીન સિમ્બલ ડ્રો કરવાનું છે બીજા ઉપર ત્રીજું ત્રીજાની સાથે જે ચોથું બેન્ઝીન છે એટલે કે ચોથું સ્ટ્રક્ચર પાંચ કાર્બન વાળું અને તેની ઉપર અને ત્યારબાદ આવી રીતે કોલેસ્ટેરોલ નું સ્ટ્રક્ચર થશે હવે આપણે ડ્રો કરીએ ટ્રાયગ્લિસરાઈડ જે છે ટ્રાયનો મતલબ શું થશે ત્રણ તો પેલા આપણે ત્રણ કાર્બન ડ્રો કરી નાખીએ પેલો બીજો અને ત્રીજો CH2 સેમ આ વાળું જ મૂકવાનું છે ઓ સી ડબલ બોન્ડ ઓ અને R1 સેમ એવું CH આ વાળું અહીંયા મૂકવાનું ઓ સી ડબલ બોન્ડ ઓ અને R2 હવે સેમ આ વાળું પાછું CH2 ઓ સી ડબલ બોન્ડ ઓ અને R3 અહીંયા ખબર છે આપણે R નો મતલબ થાય ફેટી એસિડ તો આ થયું ટ્રાયગ્લિસરાઈડ નું સ્ટ્રક્ચર તો આપણે અહીંયા જોયા વિવિધ પ્રકારના પ્રોટીન ના એક્ઝામ્પલ ના સ્ટ્રક્ચર કેવા હોય છે ફર્સ્ટ આપણે જોયું પામિટિક એસિડ નું ત્યારબાદ આપણે જોયું ગ્લિસરોલ નું ફોસ્ફોલિપિડ નું જોયું કોલેસ્ટેરોલ નું જોયું અને ત્યારબાદ ટ્રાયગ્લિસરાઈડ નું સ્ટ્રક્ચર જોયું થોડી વાર માટે વિડીયો પોઝ કરું છું
ઓકે તો આ થઈ સ્ટ્રક્ચર. હવે આપણે જોવાનું છે લિપિડ નું જૈવિક મહત્વ શું છે. ઓકે તો આપણે લિપિડ ના સ્ટ્રક્ચર જોયા. હવે આપણે જોવાનું છે કે લિપિડ નું જૈવિક મહત્વ શું છે. આપણી બુકમાં આ લિપિડ નું જૈવિક મહત્વ વિશેનો ટોપિક નથી આપેલો, પરંતુ આપણે લિપિડ નો ટોપિક ભણતા હોઈએ તો એનું મહત્વ શું છે તે જાણવું જરૂરી છે. ક્લિયર? તો આપણે જોઈએ કે લિપિડ નું જૈવિક મહત્વ શું છે. લિપિડ જે છે તે ખૂબ વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત કરે છે. આપણે કમ્પેર કરીએ કાર્બોદિત સાથે તો કાર્બોદિતના શ્વસન દરમિયાન મુક્ત જેટલી શક્તિ થાય છે તેના કરતા લિપિડ જે છે તે બમણાથી પણ વધુ શક્તિ મુક્ત કરે છે. ફરીથી રિપીટ કરું છું, આપણે લિપિડ જે છે તે શું કરે છે, ખૂબ વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત કરે છે. હવે આની કમ્પેર આપણે કાર્બોદિત સાથે કરીએ તો કાર્બોદિતના જ્યારે શ્વસન દરમિયાન જેટલી શક્તિ મુક્ત થાય છે તેનાથી બે ગણી વધારે શક્તિ લિપિડ દ્વારા મુક્ત થાય છે. ક્લિયર? સેકન્ડ જોઈએ, તે પાણીમાં અદ્રાવ્ય છે. હવે તમે ક્યારેક તેલ યા તો ઘી, એક પાણીનો ગ્લાસ લેવાનો અને તેમાં તેલ યા તો ઘી કોઈ પણ આપણે જ્યારે એમાં એડ કરીશું અને ગમે એટલું મિક્સ કરશું છતાં તેલ અને પાણી મિક્સ નહીં થાય, એનો મતલબ કે તે પાણીમાં અદ્રાવ્ય છે. બરાબર? તો લિપિડ જે છે તે શું થયું, પાણીમાં અદ્રાવ્ય છે અને તે ખોરાકના અનામત જથ્થા તરીકે તેનો શરીરમાં સંગ્રહ થાય છે. હવે આપણે જ્યારે ચરબીવાળો ખોરાક વધુ ગ્રહણ કરીશું તો શું થશે કે આપણા શરીરમાં એ ચરબીનો જે જથ્થો છે તે સંગ્રહ થવા માંડશે અને જ્યારે આપણા શરીરને જરૂર પડશે આ ચરબીની ત્યારે તે ચયાપચયની ક્રિયા દ્વારા એ વાપરી શકાશે. હવે આપણે સપોઝ એવું કરીશું કે ચરબીવાળો ખોરાક લઈ લીધો, ગ્રહણ કરી લીધો, પછી હવે બે દિવસ સુધી આપણે કોઈ જ ખોરાક નહીં લઈએ તો શું થશે કે આપણા શરીરની અંદર આ જે ચરબી સ્વરૂપે જે ખોરાક સંગ્રહ થયેલો છે તે ચયાપચયની ક્રિયા દ્વારા હવે આપણે જરૂર પડશે તો એ જથ્થો ચરબીનો વપરાઈ જશે. ફરીથી રિપીટ કરું છું, શું થશે કે પાણીમાં અદ્રાવ્ય હોવાથી ખોરાકના અનામત જથ્થા તરીકે શરીરમાં તેનો સંગ્રહ થશે અને જરૂર પડશે ત્યારે તે ચયાપચયની ક્રિયાઓ દ્વારા વાપરી શકાશે. આપણે કોઈ ખોરાક ગ્રહણ કરી, હવે એ ખોરાક જે ચરબી સ્વરૂપે શું થશે આપણા શરીરની અંદર સંગ્રહ થશે. હવે બે દિવસ સુધી આપણે કોઈ ખોરાક ના ખાઈએ તો શું થશે કે આપણા શરીરની અંદર જ્યાં ચરબી સ્વરૂપે સંગ્રહ થયેલું જે છે તે શું થશે, આપણે જરૂર પડશે તો એ આપણે એને વાપરી શકીશું. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો આપણા શરીરનું જે તાપમાન છે તે ચરબી દ્વારા જળવાઈ રહે છે. નેક્સ્ટ જોઈએ કે ચરબી દ્રાવ્ય વિટામિન માટે દ્રાવકનું કામ કરે છે. ચરબી જે છે જે દ્રાવ્ય વિટામિન છે તેના માટે દ્રાવકનું કામ કરે છે. જેમ કે આપણે જોઈએ વિટામિન એ, વિટામિન ડી અને વિટામિન ઈ, આ ત્રણે ત્રણ વિટામિન ચરબી દ્રાવ્ય છે. ત્યારબાદ તે કોષીય અંગિકાઓનો બંધારણીય ઘટક છે. આપણે આઠમા ચેપ્ટરમાં અંતઃકોષરસજાળ અંગિકાઓને યાદ કરીએ તો અંતઃકોષરસજાળ અંગિકાઓમાં જે અવકાશ હોય છે તેના આધારે બે પ્રકાર પડે છે, જેમાં પહેલામાં રિબોઝોમ આવેલા હોય તો તેને કણિકામય અંતઃકોષરસજાળ કહેવાય છે અને જો રિબોઝોમ ના આવેલા હોય તો તેને કણિકા વિહીન અંતઃકોષરસજાળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે કણિકા વિહીન અંતઃકોષરસજાળ છે જેમાં શું થાય છે, લિપિડનો સ્ત્રાવ થાય છે. આપણે આઠમા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ તો એ કોષીય અંગિકાઓનો બંધારણીય ઘટક છે આ લિપિડ. ત્યારબાદ હજુ આપણે થોડું આઠમું ચેપ્ટર યાદ કરીએ તો જે કોષરસ પટલ છે અથવા તો તેને રસકર પણ કહેવાય છે, આ કોષરસ પટલ અને અંગિકાઓના
પટલો છે સેના બનેલા હોય છે ફોસ્ફોલિપિડ ના બનેલા હોય છે આપણે કોષરસ પટલની થિયરી યાદ કરીએ તો આ જે કોષરસ પટલ છે તે સેનું બનેલું હોય છે લિપિડ કાર્બોદિત અને પ્રોટીન બરાબર તો આ લિપિડ જે છે તેમાં પણ કયું લિપિડ જો મળશે જટિલ લિપિડ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે લિપિડના મુખ્ય ત્રણ પ્રકાર છે સાદો જટિલ અને સ્ટીરોઈડ એમાંથી આ જટિલ પ્રકારના જે લિપિડ છે તેમાં શું થાય છે બિન પ્રોટીન ઘટક તેની સાથે જોડાય છે તો આમાં ફોસ્ફેટ ઘટક જે છે તે લિપિડ સાથે જોડાય છે અને ફોસ્ફોલિપિડ બને છે આ ફોસ્ફોલિપિડનું આ કોષરસ પટલ બનેલું હોય છે તો આ થયું લિપિડનું જૈવિક મહત્વ ક્લિયર થોડી વાર માટે વિડીયો પોઝ કરું છું પછી હોમવર્કમાં ક્વેશ્ચન આપું છું ओके होमवर्क का क्वेश्चन आपू छू બધાના સ્ટ્રક્ચર